અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર સુરત પર જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં બીજા દિવસે રવિવારે પણ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કાળા દિબાંગ વાદળોથી આકાશ ઘેરાયા બાદ વરસાદ તૂટી પડ્યો હતો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં રવિવારે મિશ્ર હવામાન નોંધાયા બાદ બપોર પછી ચાર વાગ્યા અચાનક હવામાનમાં અણધારિયા ફેરફાર નોંધાયા હતા એકાએક આકાશ વાદળોથી ઘેરાવાની સાથે ઠંડો પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ હતી બપોરે બે વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીના બે કલાકમાં કતારગા રાંદેર વરાછા એ ઝોનમાં વરાછા બી સહિતના ઝોનમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો આ સિવાય અન્ય વિસ્તારોને ઝોનમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા પડવાની સાથે સાથે વાતાવરણમાં એક આહલાદક ઠંડક પ્રસરી જતા છેલ્લા કેટલાય દિવસોથી ગરમીમાં શેકાતા શહેરીજનોએ આજે ઠંડક અનુભવી હતી સુરત શહેરમાં વરસાદના કારણે તાપમાનનો પારો પણ ત્રણ ડિગ્રી ગગડીને આજે તેત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયો હતો જ્યારે લઘુત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી હવામાં ભેજનું પ્રમાણ છ્યાસી ટકા હવાનું દબાણ એક હજાર નવ પોઈન્ટ ઝીરો મિલીબાર અને દક્ષિણ પશ્ચિમ દિશામાંથી કલાકના પાંચ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા